24મી ગાથા સૌ સાથે મળીને વામ વ્યયમ વિભુમ ચિંત્યમ સંખ્યમાદ્યમ બ્રહ્માણમીશ્વર અનંત મનંગ કેતુ યોગીશ્વરમ વિદિત યોગમને કમેકમ જ્ઞાન સ્વરૂપમમલમ પ્રવદંતિ સંત. અલગ અલગ ઉપમાઓથી પરમાત્માને નવાજવામાં આવ્યા કે પરમાત્મા તું કેવો છે. તો આ શ્લોકની અંદર માનતુંગ સુરી મહારાજાએ ખૂબ ઉત્તમ પ્રકારના ગુણોનું વર્ણન કર્યું. આમ તો પરમાત્માના ગુણો અનંત છે, પરંતુ આ શ્લોક માધ્યમથી કહ્યું કે પરમાત્મા તું અવ્યય છે, વિભુ છે, અચિંત્ય છે, અસંખ્ય છે, અનંત છે, ઘણું બધું. તો કે કેવી રીતના? તો પરમાત્મા અવ્યય કેવી રીતે? ત્વામ અવ્યયમ કેવી રીતે? તો કે પરમાત્મા એટલે કે પરમ આત્મા બન્યો. આત્માની અંદરથી પરમ આત્મા ક્યારે બને? તો કે એને એવી વસ્તુની પ્રાપ્તિ થઈ છે કે જે આયા પછી જાય નહીં, એ શાશ્વત સુખનો ભોગતા બને. કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીની એવી પ્રાપ્તિ કરી છે કે જે લક્ષ્મી એકવાર આયા પછી ક્યારેય જવાની નથી. તો જેની પાસે આવી રીતના અવિનાશી વસ્તુ આવી જાય કે જેનો ક્યારેય નાશ થવાનો નથી, એ પરમ આત્મા છે, એટલે કે અવ્યય છે, જેનો ક્યારેય વ્યય નથી થવાનો. અને એના જે ચરણ પકડી લે, એટલે કે આપણે એમના ભક્તો પરમાત્માના ચરણ પકડી લઈએ, એમની પ્રત્યે શ્રદ્ધા જોરદાર મજબૂત કરી દઈએ, તો શું થાય? આપણે અવિનાશી, એ અવ્યય આપણે અવિનાશી બની જઈએ એના પ્રભાવે. તો વિભુ છે, સર્વવ્યાપી જ્ઞાન, જે કેવળ જ્ઞાન છે, સર્વવ્યાપી છે, તો માટે પરમાત્માને વિભુ કહેવાય. અચિંત્ય, પરમાત્માનો કદાચ સાક્ષાત્કાર થઈ જાય, એમનું દર્શન થઈ જાય, એમના સ્વરૂપનું ભાન થઈ જાય, પણ જેવો જોયો છે એવો ને એવો તમે એને ફરીથી એમ ચિંતવન કરી શકો આંખો બંધ કરીને કે મેં પરમાત્માને કેવા જોયા છે, પરમાત્માના આટલા બધા ગુણોનો વૈભવ મેં સાંભળ્યો, પરમાત્માના આટલું બધું સ્વરૂપનું મેં ચિંતવન કર્યું સાંભળ્યું, પણ એને સાક્ષાત એવું ને એવું એ ચિંતવન તમે બયાન કરી શકો? ના કરી શકે. કોઈ મોટામાં મોટા પંડિત હોય, હજાર જીભવાળો પેલો બૃહસ્પતિ હોય, એ પણ પરમાત્માનું ચિંતન એવું ને એવું બયાન એ કરી શકતો નથી. એટલે ચિંતનથી આખા ફરે છે, એટલે અચિંત્ય કીધા, અચિંતન છે પરમાત્મા. અસંખ્ય એટલે કે અસંખ્ય ગુણોનો ભંડાર છે, એક બે ગુણ નથી, ગણાય નહીં એટલા બધા ગુણો એની અંદર પ્રાપ્ત થાય છે, તો એ અસંખ્ય છે પરમાત્મા. એટલે પરમાત્માને અલગ 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 એટલા બધા વિશેષણો આપ્યા, એટલા બધા ગુણોનો ભંડાર છે. ગઈકાલે પણ આપણે વર્ધમાન શક્રસ્તવ દ્વારા પરમાત્માના અભિષેક કર્યા. એ અભિષેકની અંદર પરમાત્માની જે પણ ઉત્કૃષ્ટ પ્રકારની કલ્પનાઓ છે કે પરમાત્મા કેવા છે એ તો ગજબના છે, પણ આપણને કંઈક મગજમાં બેસે ને એટલે એમાં 250 વિશેષણ મૂકે કે ભાઈ પરમાત્મા આવા છે, પરમાત્મા આવા છે. તો એની અંદર આલાવા પછી એક શ્લોકો ચાલુ થાય, તો એની અંદર સિદ્ધસેન દિવાકર સુરી મહારાજા શું લખે છે? તો કે ત્વમે માતા પિતા નેતા દેવો ધર્મો ગુરુ પરહ. માતા છે, પિતા છે, ધર્મ છે, દેવ છે, ગુરુ છે, બધું તું છે. પછી પ્રાણ પણ તું, પરમાત્મા બધું જ તું છે. પ્રાણ પણ તું, પ્રાણ સ્વર્ગોપવર્ગસ્ય, સ્વર્ગ પણ તું અને અપવર્ગ એટલે મોક્ષ પણ તું. એટલે પરમાત્માને આપણે સંપૂર્ણ સમર્પિત થઈ જવાનું, કારણ કે બધું જ છે અને એનામાં બધું આપવાની તાકાત છે. તમે પરમાત્માને બોલાવો તો આવે ખરા? ભગવાનને બોલાવો કે ભગવાન આજે તપસ્યાનું પારણું છે, 22 દિવસની તપસ્યા તમે ભક્તામરની કરી આદિનાથ ભગવાનને ધ્યાનમાં રાખીને, લક્ષ્મી રાખીને. તો કે હે પરમાત્મા, મેં 22 દિવસ સુધી તારી તપશ્ચર્યા કરી, ભક્તામરનું ગાન કર્યું, પાઠ કર્યો, એના જાપ કર્યા, આ બધું જ કર્યું, તો હવે પરમાત્મા આવે ખરા? ભગવાન ચૂપ કેમ છો? બોલો ને, સંશય છે? શંકા હોય ને તો માણસ ચૂપ રહે, બાકી કડક અંદરથી ખબર હોય ટકોરા બંધ, તમે જોરથી બોલે કે હા આવે, એમ આવે કે ના આવે? કોને કહેતા હે ભગવાન આતે નહીં, તુમ ગૌતમ કી તરહ બુલાતે નહીં. કેવી રીતે બોલાવવા પડે? ભગવાન ખાય, આહાર કરે કરે ને, ચંદ્રાની જેમ વોરાવવું પડે, આંખમાં આંસુ હોય,
અને જોરદાર તમારા ભાવ હોય તો પરમાત્મા આવે તમારા આંગણે અને વોરીને પણ જાય, પણ એની જેમ આપણા ભાવ આવવા જોઈએ. ભગવાન ભાવનો ભૂખ્યો છે. અને સોનું ચડાવો ને આંગી ચડાવો ને એટલે ડાયમંડની આખી તમે ખોખું ચડાવે કોઈ કિંમત નહીં. ભાવ આવવા જોઈએ અંદરથી. આપણી ભક્તિ છે, આપણી તપશ્ચર્યા છે, આપણે મંત્ર સાધના કરી છે પરમાત્માને 22 દિવસ સુધી અનરાધાર એમના બનીને રહ્યા તો હવે કેમ સંશય? આપણને આપણી તપશ્ચર્યા પર વિશ્વાસ નથી, આપણા જાપ પર વિશ્વાસ નથી, શેની પર? અંદરથી અવાજ આવે કે ના, ભગવાનને હું બોલાવું ને તો ભગવાન આવે જ આવે. તમે બસની અંદર બેસો અથવા પ્લેનની અંદર બેસો તો એમાં બેઠા પછી તમારી પાસે પેલા બસનો જે ડ્રાઈવર હોય એનો બાયોડેટા હોય ખરો ભાઈ, કે આ બસના ડ્રાઈવરનું નામ શું છે, ક્યાંનો છે, મુસલમાન છે કે હિન્દુ છે, આતંકવાદી છે કે નથી, કેટલી ઉંમરનો છે, ઘરે ક્યાંક રગડા ઝઘડા કરીને તો નથી આવ્યો ને, મગજ ઠેકાણે ના હોય ને બસ ક્યાંક ઘરે બૈરા જોડે ઝઘડી ના આવ્યો તો શું થાય, ઠેકાણે ના હોય કે હું જઉં બધાને લેતો જઉં, પાર પમાડી દઉં બધાને કે એક ભાવ ઓછો થાય, એવું તો ના. એટલે તમને ખબર જ નથી હોતી તમે જે બસમાં બેસો છો, તમે જેને તમારું આખું આખું જીવન તમારું સોંપી દો છો એ બસમાં બેઠા ત્યાં સુધી કોણ માલિક, કોણ તમારું કોણ માલિક? તમને ખબર નથી આ બસ ચલાવતા આવડે છે કે નહીં, પણ છતાંય તમે બસની અંદર તમને જે સીટ નંબર આપ્યો હોય ત્યાં જઈને બેસી જાઓ છો. એ વ્યક્તિને ઓળખતા નથી છતાં તમે તમારું બધું એને સોંપી દો છો. બધું એટલે શું? તમારું જીવન જ ને. ક્યાંક એને બસ ભટકાડીને એક્સિડન્ટ કર્યો તો તમે પૂરા, તો એ બસના ડ્રાઈવર ઉપર તમને વિશ્વાસ છે કે આ બસ ચલાવશે અને હું અહીંયાથી બેઠો છું મારે મદ્રાસ જવું છે તો મને પહોંચાડશે? તમને બસના ડ્રાઈવર પર વિશ્વાસ છે? ફ્લાઇટમાં બેઠા પાયલોટ પર વિશ્વાસ છે? અને જોયો બી નથી. તમે અહીંયાથી તમને અમેરિકા જવું છે તો તમને ત્યાં અમેરિકા ઉતારશે? તમને એટલો બધો વિશ્વાસ છે એક વ્યક્તિ ઉપર, એક સંસારી વ્યક્તિ ઉપર જેને તમે ઓળખતા જ નથી, અને પરમાત્માને આટલા બધા જાણ્યા, ધર્મને આટલો બધો જાણ્યો, અને તોય સંશય છે મને પાર પમાડશે કે નહીં? પરમાત્માનું સાચું સ્વરૂપ આપણે જાણ્યું, ગુરુદેવ આટલું બધું ફરમાયું, અને પછી આપણને મનમાં સંશય હોય છે કે હું આ જાપ કરીશ ને તો જાપ કર્યા પછી મને સિદ્ધિ મળશે કે નહીં? ઘણા બધા હોય ને ડોક્ટર પાસે જાય અને ડોક્ટરને લીધા પછી દવા આપે ને તો શું પૂછે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને, આ દવા લીધા પછી કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને? એટલે આપણે પેલા તમાકુના પેકેટ ઉપર આખી જાહેરાત લખી હોય છે કે આની ઉપર લખ્યું કેન્સર થાય, ત્યાં આગળ કોઈ કશું પૂછવાનું નહીં, ત્યાં ફાકા મારવાના. અને કેન્સર થાય ને પછી દવા લેવાની કે આની સાઈડ ઇફેક્ટ નહીં થાય ને, એવી મૂર્ખા જેવી વાતો. કે હે પરમાત્મા હું બોલાવું ને તારે તો આવવું જ પડે, પણ પરમાત્મા ક્યારે આવે? કન્ડિશનલ જો પાછું, એ શરતોને આધીન છે આ સ્કીમ. કેવી રીતના? તમે બોલાવો ભગવાન આવી જાય એવું તમારામાં સત્વ હોવું જોઈએ. સત્વમ તત્વમ ગતિર્મતિ, તમારી ગતિ છે, મતિ છે, અને તમારી અંદર જે સત્વ છે ને એ પણ એ દિશાનું હોવું જોઈએ. જો ગતિ અને મતિ અર્જુન જેવી હોય ને તો તમારા રથનો સારથી ભગવાન કૃષ્ણ પણ બને. તમારો જે જીવન રથ છે ને એનો સારથી, તમારી ગતિ અને મતિ જો અર્જુન જેવી હોય, ભક્ત હૃદય હોય, સમર્પિત હોય પરમાત્માને, તો પછી ભગવાન તમારા રથનો, જીવન રથનો સારથી બને ને રથ પાર પહોંચાડે. ભગવાન તમારા રથનો સારથી બની જાય, તમારો માર્ગદર્શક બની જાય, પછી તો ક્યાંય પાછું વળીને જોવાની જરૂર નથી ને. હવે તો ડ્રાઈવર જ ભગવાન થઈ ગયા. ભગવાન એક એવી તાકાત છે કે જેની ઉપર તમે શ્રદ્ધા મૂકો એટલે ત્યાંથી તમને કોઈ દિવસ દગો મળે નહીં. પણ આપણને સંશય થાય છે કે હે ભગવાન મેં આટલું બધું કર્યું હવે તું આવીશ કે નહીં, તો પરમાત્મા એને જોડે કન્ડિશન મૂકી છે કે ક્રોધે ક્રોડ પૂર્વતાણું સંયમ ફળ જાય. કેટલા પૂર્વનું? 1 કરોડ પૂર્વનું પણ તમે સંયમ લીધું હોય, ચારિત્ર પર્યાય થયો હોય અને એમાં તમને એકવાર ભયંકર ક્રોધ આવી ગયો ને, તો સારામાં સારું નિરતિચાર સંયમ જીવન પાળ્યા પછી, નિરતિચારો આખા જીવનમાં સંયમ જીવનમાં ક્યાંય દાગ લાગ્યો નથી, કોઈ પણ પ્રકારના દોષ લાગ્યા નથી, એવું સુવિશુદ્ધ સંયમ જીવન પાળ્યા પછી એક વખત ક્રોધ આવી ગયો, 1 કરોડ પૂર્વનું એટલે ઘણા બધા વર્ષો, હજારો વર્ષો ખર્ચાઈ ગયા સંયમ જીવનની અંદર, પણ એ ફેલ. ક્રોડે કોર પૂર્વતણું સંયમ ફળ જાય, શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશિયો નાગ.
શિષ્યનો શિષ્ય ઉપર ક્રોધ આવી ગયો કે એને વારે ઘડીએ આલોચના યાદ કરાય કે તમારાથી પેલી દેડકી મરી ગઈ છે, મરી ગઈ છે, મરી ગઈ છે, ગુરુદેવ આલોચના બાકી છે, બાકી છે, બાકી છે. ગુરુ કંટાળી ગયા, ગુસ્સે થઈ ગયા કે વારે ઘડીએ તું મને શેનો બોધ આપે છે. એક વાર ક્રોધ આવી ગયો, ખતમ થઈ ગયું, બરબાદ. સંયમ જીવન આખું બરબાદ થઈ ગયું. ક્રોધે ક્રોધ પૂરવ થયું, સંયમ ફળ જાય. એટલે એક વાર ક્રોધ આવ્યો ને તો આખી જિંદગી ફેલ થઈ ગઈ. એવી રીતના પરમાત્માને તમારે બોલાવવા હોય ને તો તમારી અંદર શું હોવું જોઈએ? તો કે આવું સત્વ, આવું તત્વ અને આવી ગતિ હોવી જોઈએ. એટલે કે હે ભગવાન, તમારી ઉપાસના કર્યા પછી મને એવા આશીર્વાદ મળે, એવી કરુણાનો સ્રોત મારી ઉપર વહે કે મારા જીવનની અંદર મને શાંતિ મળે, સમતા મળે અને અંતે છે ને સમાધિ મરણ મળે. કારણ કે આખું જીવન તમે બધું જ કર્યું હોય પણ જો છેલ્લે પાછું સમાધિ મરણ ના મળ્યું અને છેલ્લો સમય તમારો બગડ્યો કે ભાઈ બહુ પીડા થાય છે, સખત પીડાનો પાર નથી, અને તમને વિચાર આવે છે કે હવે મારે કોઈક મને એવું ઇન્જેક્શન આપી દે કે હું મરી જાઉં, પણ આ વિચારો પણ ખરાબ છે. આર્થ ધ્યાન તો મૃત્યુ સમયે જો આર્થ ધ્યાન થયું ને તો પાછી ગતિ બગડે. પડે પળ જાગૃતિ રાખવાની છે, પડે પળ. કેમ? તો કે જો એક પળ પણ ચૂક્યા ને તો સાલું ગયા કામથી. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. કાર ડ્રાઈવ કરો છો હાઈવે ઉપર તો નીકળ્યા ને ત્યાંથી પહોંચો નહીં ત્યાં સુધી સાવધાની રાખવી પડે કે કોઈની જોડે અથડામણ ના થઈ જાય, રસ્તામાં કોઈ ગાય કૂતરું બિલાડ્યું ના આવી જાય. કેમ? તો કે સેજ જો સાવધાની ઘટી તો શું થાય? દુર્ઘટના, એક્સિડેન્ટ થઈ જાય. તો એવું જ આની અંદર પણ છે કે જો તમે સેજ ધ્યાન ચૂક્યા ને એટલે તમારું કરેલું બધું પાણી. એક તો કેટલી મહા મહેનત એ પરાણે કર્યું હોય, કેટલા મનને મનાય હોય ત્યારે તો એક ઉપવાસ થતો હોય, અને એમાંય પછી કર્યા પછી જો ચૂકી ગયા તો ગયા કામથી. શાંતિ મેળવવા શું શું કરવું પડે? બે મિત્રો બેઠા બેઠા વાત કરે છે, એક શ્રીમંત છે અને બીજો છે ને એ શાંતિથી બેઠો છે, એની જોડે કશું નથી. એટલે પેલો શ્રીમંત મિત્ર કહે છે, એટલે ભાઈ 28 થયો, કંઈક કામ ધંધો કર. કંઈક તો કે કામ ધંધો કરીને શું કરું? કે લીમડાની ઝાડ નીચે આરામ કરું છું કે કંઈ ટેન્શન નથી. તો કે કંઈક કર કે. તો કે શું? તો કે તને કોઈક છોકરી આપે સમાજમાં, પછી કે તારે સંતાન થાય, એને ભણાવાય, એના લગ્ન થાય. પછી પેલો કે પછી શું? તો કે એના લગ્ન થાય ને પછી કે તારે નિરાતે શાંતિ. તો કે હું અત્યારે લીમડાની ઝાડ નીચે શાંતિથી જ બેઠો છું, શાંતિ મેળવવા માટે તું મને આટલી બધી ઉપાધિમાં શું કામ નાખે છે ભાઈ? પછી શાંતિ તો અત્યારે શું છે? અત્યારે નથી. આવા શાંતિથી બેઠા છો તમે સરસ મજાના, અહીંથી બહાર જશો એટલે એવી સીધી ચાલુ અશાંતિ, ચાલુ ને શાંતિ ને બહાર ગયા તો પછી એમ બેસી રહેશું, જતા નહીં. હવે બધા માનો છો પણ સાલું કરવું તો પેલું જ પડે છે, કેમ આવું હશે? બધા માને છે કે અહીંયા આવીએ ને ઉપાશ્રયમાં શાંતિ લાગે છે, દેરાસરમાં જઈએ ભગવાનને જોઈએ શાંતિ લાગે છે, એ છોડીને જવાનું મન થતું નથી. ભગવાનને જોયા પછી છોડવાનું મન થાય? ના થાય. તોય છોડીને જાઓ છો, કેમ? જવું પડે છે. ખાલી જવાબદારીઓ સંસારની એટલી બધી છે ને સાહેબજી, સંસારના ચક્રના 20 અંદર એવા ભરાઈ ગયા છે, એવા ગૂંચવાઈ ગયા છે, એટલે કે ના ઈચ્છા હોવા છતાં પણ પાછું જવું પડે છે. નિસ્સિહી 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 કહીને પ્રવેશ કર્યો તો નિષેધ 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 શેનો? સંસારિક વાતોનો, સંસારિક વિચારોનો. પણ અંદર ગયા પછી પાછું શું થાય? કોઈ કે પૂજા જો ઊંધી ચત્તી કરીને, એટલે આપણે એકદમ ધર્માત્મા, મને બધું આવડે છે, MBA. એટલે આ ભાઈ આવી રીતે પૂજા ના થાય, આમાં આસાત ના થાય, આ વસ્તુ દેરાસરની બહારજીને કહેવાય. જોયા પછી બહારજીને શીખવાડાય. ત્યાં ગયા પછી તમે ભગવાન સાથે તન્મય થવા આવ્યા છો, તમે પેલા વ્યક્તિમાં તન્મય થઈ ગયા, એની ક્રિયામાં તન્મય થઈ ગયા. ઓતપ્રોત થવાનું ક્યાં છે અને થઈએ છે ક્યાં? પછી કે ભગવાન હું બોલાવતા આવતા નથી, ક્યાંથી આવે? તમે ભગવાન પાસે જઈને પણ નિસ્સી 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 કર્યા પછી એ શું કરીએ છીએ? નિષેધાત્મક વાતો આવશ્યક કહીને પાછા બહાર આવ્યા. હે ભગવાન, ભગવાનને પૂંઠ પણ નથી બતાવતા, એમનો સત્કાર કરીએ છીએ, એમનો આદર કરીએ છીએ, એમનો વિનય કરીએ છીએ. મહારાજા હોય, તીર્થંકર પરમાત્મા હોય, ગુરુની પાસે ગયા હોય, ક્યારે ખાલી હાથે જવાય નહીં, એમને ક્યારે પૂંઠ બતાવીને જવા નીકળાય નહીં. તો આપણે સીધા એકદમ મુખ રાખીને પાછળ આમ જૈણાપૂર્વક નીકળીએ અને પરમાત્માને આદરપૂર્વક, હે પરમાત્મા હું ફરીથી પાછો આવતીકાલે આવીશ, તારા દર્શન કરવા આવીશ, તારી પૂજા કરવા આવીશ, ભગવાન મને ફરી ફરી અહીંયા બોલાવશે. ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવાથી દેવા, કે પરમાત્મા તું આટલો બધો અસીમ કરુણાવંત છે તો મને હવે તારી જોડેથી જવાની ઈચ્છા થતી જ નથી સહેજ પણ.
એટલા માટે આ પરમાત્માને આ શ્લોકની અંદર કહ્યું, ત્વામવ્યયમ વિભુ અચિંત્યમ અસંખ્ય માધ્યમ બ્રહ્માણમ ઈશ્વરમ અનંત મનંગ કેતુમ. વાસનાઓને ઉપાસના દ્વારા જેને હારી નાખી છે, સહેજ પણ વાસનાનો છાંટો નથી, ઉપાસના કરીને દરેક પ્રકારની વાસનાઓથી મુક્ત એવા અનંગ કેતુ સમાન આ પરમાત્મા, અને એવા પરમાત્માને આપણે શું કરીએ છીએ, વંદન કરીએ છીએ, એમની સેવા પૂજા કરીએ છીએ. કેમ? તો કે મારા આત્મા ઉપર જે કર્મનો મળ લાગ્યો છે ને, એ તારા અભિષેક કરવા દ્વારા મારો આત્મા નિર્મલ થશે. એટલે અમલમ એવા પરમાત્મા જેની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી, કોઈ પણ પ્રકારનો મળ નથી, એવા અમલમ એવા પરમાત્માને નમસ્કાર કરીને આપણે આ ભક્તામરની યાત્રાને આગળ વધારીએ. આજે પાછા પારણા પણ છે, સમય ઓછો છે, અને ગુરુદેવના વ્યાખ્યાનના આપણે